આગળ વાત કરી વિપુલ ચૌધરી દ્વારા અરજી કરવામાં આવી હતી. આ હંગામી અરજી હાઈકોર્ટ તરફથી ફગાવી દેવામાં આવી છે. હંગામી જામીન અરજીને હાઈકોર્ટે ફગાવી છે. આ જામીનની રજૂઆત સ્વીકારવા હાઈકોર્ટ તરફથી ઇનકાર કરી દેવામાં આવ્યો છે. નિયમિત જામીન અરજીના પગલે સરકારને નોટિસ મોકલવામાં આવી છે. વિપુલ ચૌધરીએ જેલમાં રહીને જ ચૂંટણી લડવાની રહેશે. હાઈકોર્ટના નિર્ણય બાદ હવે ઇલેક્શન એજન્ટને નિમીને પ્રચાર કાર્યવાહી કરી શકશે વિપુલ ચૌધરી. જો કે તેમની હંગામી જામીન અરજી ન મળતા હવે તેમણે જેલમાં બેસીને જ આગામી ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર કરવો પડશે. તેમની રજૂઆત હતી હંગામી જામીનની, જે હાઈકોર્ટ તરફથી ફગાવી દેવામાં આવી છે. નિયમિત જામીન અરજીના પગલે સરકારને પણ નોટિસ અપાઈ છે, ત્યારે હવે જેલમાં રહીને જ તેમણે આ ચૂંટણી લડવાની રહેશે. આ સાથે ઇલેક્શન એજન્ટને નિમીને તેના ચૂંટણી માટે પ્રચારની કાર્યવાહી પણ કરવાની રહેશે. વિપુલ ચૌધરીએ હાઈકોર્ટની અંદર ચૂંટણીને ધ્યાનમાં રાખીને હંગામી જામીન માટેની અરજી કરી હતી. જો કે આ હંગામી જામીનની રજૂઆત હાઈકોર્ટ તરફથી સ્વીકારવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો અને નિયમિત જામીન અરજીના પગલે સરકારને પણ નોટિસ પાઠવવામાં આવી હતી, જેથી હવે વિપુલ ચૌધરીએ આગામી ચૂંટણીના પ્રચારમાં નહીં જોડાઈ શકે અને આ ચૂંટણીના પ્રચાર માટે તેમણે ઇલેક્શન એજન્ટને નિમીને કાર્યવાહી કરવાની રહેશે.